Euzubillahimineşşeytanirracim. Bismillahirrahmanirrahim. Mushtaq Ali. Tamone ek vakat pari. In amna weekly program ma khush aamdeed kai che. Salamun alaikum. Badhaya mara sambarva wala hone. Ane aaj na amara program no topic che. Mental health during COVID-19. કે આ COVID-19 માં આપણી મેન્ટલ હેલ્થ જે છે એ કેમ એફેક્ટેડ થાય છે, અને આજના ટોપિક માટે મેં એક મારા ગેસ્ટ જે છે એ મહેબૂબ હુસૈન સુલેમાન છે, જે મેન્ટલ હેલ્થ કાઉન્સલર છે અને CBT કોગ્નેટિવ બિહેવિયરલ થેરેપી પ્રેક્ટિશનર બી છે આખરા આખલા 4 વર્ષથી. હવે જેમ કે આપણને ખબર છે કે હેલ્થ જે છે એ અલ્લાહ તાલાની એક બહુ મોટી નેમત છે, અને એક હદીસ બી છે કે માણસો હેલ્થને અને યુથફુલનેસને જ્યાં સુધી રિયલાઇઝ નથી કરતા જ્યાં સુધી બહુ ખરાબ વખતનો આવે, એટલે કે જે હેલ્થ અને એ ખોઈ ના દે, આ યુથફુલનેસને ખોઈ નહીં દે. શું કામ કે આપણે બધા 90% માણસો જે છે એ હેલ્થને ગ્રાન્ટેડ લે છે. યુથ 15 યર્સ, 20 યર્સ, 25 યર્સ ના હોય તો એ લોકોને હેલ્થની કદર નથી. એ લોકોને અનફોર્ચ્યુનેટલી એ પ્રાયોરિટી નથી આપતા કે હેલ્થ કેટલી ઇમ્પોર્ટન્ટ ચીજ છે. એ માટે એ લોકો ફાસ્ટ ફૂડ પર ડિપેન્ડ કરે છે, ફિઝી ડ્રિંક્સ પર ડિપેન્ડ કરે છે, હુકા ઉપર ડિપેન્ડ કરે છે, હુકા એટલે શીશા, અને ઘણા સ્મોકિંગ બી કરે છે. આ બધી ચીજો જે છે એ માણસની હેલ્થને ઇફેક્ટ કરે છે, અને જેમ જેમ માણસ મોટો થતો જાય છે ઉંમરમાં 25-30 વર્ષ, 30-40, 40-50, 50-60, એ વખતે માણસને રિયલાઇઝેશન થાય છે કે હા, હેલ્થ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. એ વખતે પછી માણસને ડાયાબિટીસ બી થઈ શકે છે, માણસને હાર્ટનો બી પ્રોબ્લેમ થઈ શકે છે, માણસને વેટનો પ્રોબ્લેમ બી થઈ શકે છે, બ્લડના પ્રોબ્લેમ્સ બી થઈ શકે છે, બ્લડ શુગરના. તો ઘણી જે છે એ બીમારીઓ છે જે માણસને લાગી શકે છે અગર માણસ હેલ્થનું ખ્યાલ ન રાખે. એનો મતલબ એ નથી કે હેલ્થનું પૂરું ખ્યાલ રાખે તો એ લોકોને બીમારી નથી થઈ શકતી, પણ પ્રિવેન્શન અગર માણસ કરે, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો એ માટે બહુ જરૂરી છે કે અલ્લામિયાની આ નહેમત જે અલ્લામિયાએ આપણને આપી છે એની આપણે કદર કરી, અલ્લાહનો શુકર અદા કરી અને એનું ખ્યાલ રાખી. બીકોઝ લેટ ઉંમરમાં આપણને કાંઈ થાય, ફોર એક્ઝામ્પલ ઇવન આફ્રિક કમ્યુનિટીમાં, ઇવન એશિયન્સમાં ઘણા બધા ડાયાબિટીસ છે, અને ઘણા ડાયાબિટીક એવા છે કે એ લોકોને ખબર બી નથી કે ડાયાબિટીક છે, અને જેને ખબર છે જેનું શુગર લેવલ બોર્ડર લાઇન ઉપર છે અને ડોક્ટર્સ કહે છે, તો એ લોકો બી ખ્યાલ નથી રાખતા. અને એ કહે છે જો શું જે થવાનું હશે થશે, એક વખત તો મરવાનું છે ને, ખાઈ લ્યો બીજું શું. પણ ના, એ ઠીક નથી. આપણને જે એવું હોય એ જ માટે મેં ડિટેલથી એમ્ફોસાઇઝ કરેલું કે બચપનથી યા જવાનીથી જ માણસ
ખ્યાલ રાખે તો પછી એના ચાન્સીસ ડાયાબિટીસના ઓછા થઈ જાય છે. અને મેં પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ જોયા છે, હું પોતે જે છે 20 વર્ષ પ્લસથી ડાયાબિટીક છો, પણ આખરી 3 વર્ષમાં 4 વર્ષમાં સ્પેશિયલી મેં બહુ કંટ્રોલ કર્યો છે. તો એની વે આપણો ટોપિક આજનો ડાયાબિટીસ નથી, તો એ માટે હું ફર્ધર ડિટેલમાં નહીં જાઉં. આપણો ટોપિક આજનો છે મેન્ટલ હેલ્થ ડ્યુરિંગ કોવિડ-19. તો એમાં ફિઝિકલ ડિઝીઝીસ યા ઇલનેસીસનો એક્ઝામ્પલ જેમ તમે આપ્યો એમ જ મેન્ટલ હેલ્થ છે. મેન્ટલ હેલ્થનો બી માણસને ખ્યાલ રાખવું પડે છે, અને તમે જેટલું ખ્યાલ રાખો તો તમારી મેન્ટલ હેલ્થને તમે પ્રિવેન્ટ કરી શકો છો મેન્ટલ હેલ્થ ઇલનેસથી. અને આગળ જતા જે છે એ હું ને મહેબૂબ હુસેનભાઈ આની પર જે છે એ ચર્ચા કરશું, સ્પેશિયલી આ કોવિડ-19ના જમાનામાં. મેન્ટલ હેલ્થ આમ બી માણસને થઈ શકે છે, પણ કોવિડ-19માં શું કામ કે રેસ્ટ્રિક્શન છે માણસોને બહાર નીકળવાની, માણસોને તાકીદ છે કે ઘરમાં તમે રહો અનલેસ તમને બહુ ઇમ્પોર્ટન્ટ કામ હોય. બહાર જાઓ તો તમે ડિસ્ટન્સ રાખો, બહાર જાઓ તો તમે માસ્ક પહેરો. તો એમાં જે ઇન્ટર કનેક્શન અને કોન્ટેક્ટ તમારું નથી હોતું, તો મેન્ટલ હેલ્થ ડિઝીઝના જે છે એ વધારે ચાન્સીસ હોય છે. તો હવે હું આની પર વધારે નહીં બોલું, બિકોઝ આપણા એક્સપર્ટ મહેબૂબ હુસેન જે છે એ આપણી સાથે છે. તો હું સ્ટ્રેટ હવે મહેબૂબ હુસેન તમને હું વેલકમ કરું છું, અને તમે મારા વ્યૂઅર્સ માટે એ બતાવશો કે મેન્ટલ હેલ્થ જે છે એનો ઇમ્પેક્ટ એની પર શું થયો છે કોવિડ-19નો. પહેલા તો નાઝરીન સલામ અલૈકુમ જમીયન વરહમતુલ્લાહ વબરકાતુ. જે ઇમ્પેક્ટ પડ્યું છે એ બહુ સિવિયર છે જો આપણે જોવા જઈએ તો. અને અમે લોકો જે આ ફિલ્ડમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે, અમે પહેલેથી અમને ચેતાવણ આવી ગઈ હતી ને ખબર પડી ગઈ હતી કે જેવી રીતના હમણાં સિચ્યુએશન છે એનાથી પણ વધારે ખરાબ થશે. કેમ કે જે લોકડાઉન આવ્યું, જે મેજર પહેલું લોકડાઉન આવ્યું, દેટ વોઝ વેરી સિવિયર. કાફી સ્ટ્રિક્ટ હતું કે તમે ક્યાંય ના જઈ શકો, તમે કોઈ સાથે મળી ના શકો. અને બાય એન્ડ લાર્જ આપણે જોવા જઈએ તો ઘણા માણસો એને ફોલો કરતા હતા રિજિડલી, જે રીતના ગાઈડન્સ આપ્યું હતું ગવર્મેન્ટે અને નેશનલ હેલ્થે, એ લોકો ફોલો કરતા. તો આમાં શું થયું કે ઈચ ટાઈમમાં આપણે જોયા કે માણસોને ઇમ્પેક્ટ બહુ જ પડશે. તકરીબન લોકડાઉન પહેલા 2 વીક પહેલા આપણા ઇન્સ્ટિટ્યુશન્સ બધા બંધ કરી નાખ્યા હતા, અને એમાં આપણને બહુ જ ફાયદો થઈ ગયો અલ્હમ્દુલિલ્લાહ. અને ત્યારે મેં એક વેબસાઇટ યાને કે એક બ્લોગ શરૂ કર્યું હતું કે હાઉ ટુ કોપ વિધિન યુ નો ડ્યુરિંગ ધીસ ટાઈમ ઓફ કોવિડ. હવે આપણને કોઈને ખબર નથી ટાઈમમાં કે કેટલું ટાઈમ ચાલશે, 1 મહિનો, 2 મહિના, 3 મહિના. આજે આપણે જોવા જઈએ મુશ્તાકભાઈ તો 9 મહિના નીકળી ગયા છે. ગઈકાલે આપણું એક બે દિવસ પહેલા આપણું લોકડાઉન બંધ થયું, પણ આપણને બધાને ખબર હતી કે આપણે સીધા Tier 3માં જવાના છે. ઓકે, એટલે ખાસ કઈ ફરક નથી પડ્યું આપણને. અને સિચ્યુએશન એ છે કે માણસો આઇસોલેટ થતા જાય છે. હવે આપણી કોમ્યુનિટીમાં આપણે જોવા જઈએ તો આપણે મેજર ઓલા આપણા જે માઇલસ્ટોન્સ છે દર વર્ષના, માહે મુબારક છે, માહે મુહર્રમ છે, સફર છે, રજબના મહિના છે, શાબાનના મહિના છે, જે આપણી બહુ એક્ટિવિટી હોય છે, એ કાંઈ આપણાથી ના થયું. યા એઝ અ કલેક્ટિવ આપણે બધા ઘરે ફરતા હતા, અને એમાં આપણને બહુ ઇમ્પેક્ટ પડ્યું છે. બાય એન્ડ લાર્જ જો આપણે જોવા જાય કે આખી યુકેમાં કેવું ઇમ્પેક્ટ પડ્યું છે, હવે આમાં હું બધી ડિવોલ્યુશનની કન્ટ્રીઝ પણ સાથે છે કે જ્યાં આ લોકોએ રિસર્ચ કર્યું છે, અને આ રિસર્ચ છે મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન પાસેથી. તો એ લોકોનું કેવું છે કે તકરીબન 20%, એટલે 19.7% માણસો છે જે લોકોને લોકો સર્વે કર્યા કે જે લોકોનું કામ ચાલ્યું ગયું છે યા કામ નથી, એ લોકોને સુઇસાઇડલ થોટ્સ અને સુઇસાઇડલ ફિલિંગ્સ બહુ વધી ગયા છે
જે પહેલા નતા હવે આમાં તમે આપણે હિસાબ કરવા જાય કે જે લોકોને પહેલેથી ડિપ્રેશન એન્ઝાયટી હોય તો એ લોકોનું તો સિચ્યુએશન વધારે ખરાબ હોય પણ આપણે જોવા જાય કે જનરલ પોપ્યુલેશનમાં એ લોકો સર્વે કર્યા છે ને સર્વે કાંઈ નાનું નહોતું કાંઈ 2-4 હજાર માણસનું નહોતું 53,300 હાઉસહોલ્ડ નું હતું હવે હાઉસહોલ્ડમાં એક જણ રહેતો હોય કે 6 જણા રહેતા હોય દે હેવ કવર્ડ ઓલ ધેટ આ લોકો બધું કવર કર્યા છે અને આમાં જે જે ડરાવવાની વાત છે ને આપણે આ વાત ઉપર ચર્ચા પણ કર્યા છે લાસ્ટ વીક કે જે 18 to 24 યર નો જે ગેપ છે જે એજ ગ્રુપ છે એમાં હમણાં કહે છે કે 22% અને સુઇસાઇડલ ફિલિંગ સુઇસાઇડલ થોટ્સ ને સેલ્ફ હાર્મિંગ ના થોટ્સ ચાલી રહ્યા છે લોકોના મગજમાં તો આમાં જે તમે કહો છો કે આ લોકોને 18 to 24 માં જે સુઇસાઇડલ થોટ્સ આવે છે અને નેગેટિવ ફિલિંગ્સ આવે છે આનું કારણ શું છે ઇઝ ઇટ બીકોઝ કે એ લોકોની એમ્પ્લોયમેન્ટ વહી ગઈ છે એ લોકોની સોર્સ ઓફ અર્નિંગ્સ નથી હા હવે આમાં છે કાફી ડિટેલ છે આ જે રિપોર્ટ છે મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન ઉપર બહુ ડિટેલ કર્યા છે લોકોને એવરી મંથ એ લોકો અપડેટ આપતા ગયા છે ને પછી આ લાન્સેટમાં પણ પબ્લિશ થયું છે ને ગવર્મેન્ટ વેબસાઇટ ઉપર .gov.uk પણ છે એક તો એ છે કે જે 18-19 વર્ષના બાળકો છે આપણા એ લોકોને ઉમેદ નથી કે આપણે પતાવશું આપણું કોર્સ તો આપણને કામ મળશે કે નહીં મળે એક તો એ ડર છે બીજા છે કે જે હમણાં શરૂ કર્યા છે ને મુશ્તાકભાઈ તમે જાણો છો કે કોઈ 24 વર્ષે શરૂ કર્યું હોય કામ તો હી ઇઝ અ ન્યુ કમર ઇન ધ ઇન્ડસ્ટ્રી જયારે કટડાઉન ની વાત આવે તો પેલા તો બિચારા એ લોકો જ જાય You know, yeah. Yeah, they are newcomers and early joiners. તો શું થાય છે કે આ લોકોને વધારે ઇમ્પેક્ટ પડ્યું છે જ્યાં નેશન વાઇડ સુઇસાઇડલ થોટ 10% છે અનએમ્પ્લોયમાં 18 to 24 યર્સમાં 22% છે અને એવું નથી કે સેલ્ફ હાર્મ નથી ચાલતું regrettably very sadly બહુ વધ ચાલી રહ્યું છે કે માણસો પોતાને યુ નો ધે હાર્મ ધેમસેલ્વ્સ અને મેની એટેમ્પ સુઇસાઇડ એઝ વેલ બીકોઝ શું છે કે હમણાં લાઇટ એટ ધી એન્ડ ઓફ ધ ટનલ નથી આપણે સાંભળીએ છીએ ન્યૂઝમાં કે વેક્સિન આવશે પણ એને પણ વાર લાગશે કે રોલ આઉટ થાય બધું તો એને વાર લાગશે પછી એમાં પણ ટીયર્સ છે વેક્સિન આવવાથી ઇકોનોમી તો ઓવરનાઇટ નહીં સુધરી જાય ઓબ્વિયસલી વાર લાગશે તો એ જે ડૂમ એન્ડ ગ્લૂમ એ લોકોને દેખાય છે એ બહુ વધારે છે ને એના હિસાબે આ બહુ પ્રોબ્લેમ વધી ગયું છે બીજી એરિયા છે આઇસોલેશન હવે આઇસોલેશનની વાત તો આપણે 4 વર્ષ પહેલા પણ કહી રહ્યા છું મને લાગે છે જ્યારે એક મિનિસ્ટર પણ એપોઇન્ટ કરવામાં આવ્યું હતું to attack loneliness અને આ જે loneliness છે એ over 60s માં બહુ જ વધારે છે હવે સિચ્યુએશન શું છે કે over 60s ના માણસો છે એક તો લોકોના પાર્ટનર્સ અલ્લાની રહેમતે પહોંચી ગયા હોય ઘણા કેસીસમાં એવું છે અને બીજા કેસીસમાં છે કે હવે રિટાયર પણ થઈ ગયા હોય અને કાંઈ કાંઈ છે નહીં લાઈફની અંદર એકલા થઈ ગયા છે ઘણા સિચ્યુએશન્સમાં હસબન્ડ વાઇફ બે હોય છે પણ શું કે એ લોકોનું કાંઈ એક્ટિવિટી નથી હોતી ને એના હિસાબે એ લોકો બહુ રિસ્ટ્રિક્ટેડ થઈ ગયા છે બીજું કે ગવર્મેન્ટ ખાસ ઇન્સિસ્ટ કરી હતી કે બધા ફેમિલીઝ ભેગી ના થાય તો એમાં ઘણા હતા કે જે લોકોના ગ્રેન્ડ ચિલ્ડ્રનની આ ચિલ્ડ્રનને નહોતા જોયા ઘણો ટાઈમ થયા તો આનો ઇમ્પેક્ટ એ લોકોને બહુ જ પડ્યો છે હવે જો આપણી કોમ્યુનિટીમાં આપણે જો લેવા જાય તો તમે જાણો છો કે આપણે જે બર્મિંગહામમાં છે ફોર એક્ઝામ્પલ તો વીકલી આપણું સિનિયર સિટીઝનનું પ્રોગ્રામ હોય છે આપણું દરરોજ નમાઝનું પ્રોગ્રામ હોય છે અને આપણે જ્યારે જમાતમાં જાય છે નમાઝે જમાતમાં તો આપણે જોઈએ છીએ કે બુઝુર્ગો વધારે હોય છે સાચી વાત છે
This is an escape. It's an outlet. Ek to ibadat pan thai, biju ke manaso sathe lokani, mulakat thai, ek bija sathe vatu kare, ane a bo important che, ke je Islam ma, a jamaat namaz che. Pashi apro tori vadare che, alhamdulillah, ke senior citizen nu program hoi che, duai tawassul nu hoi che, Tuesday na masjid ma, શબે જુમાના આપણે ઇમામ બારગામાં કરે છે દુઆઈ કોમેલ ને બધું તો આ એક શું છે કે ઇન્ટરેક્શન છે આ સોશિયલ બેનિફિટ બહુ મોટું છે આનું હવે આ બધું બંધ થઈ ગયું અને તમે જો જોવા જાઓ કે ઇન્ટરનેટમાં અલ્હમ્દુલિલ્લાહ આપણને ચોઇસ બહુ સારી છે આજે કોને સાંભળવું છે કોનું ટોપિક આપણા સાથે રેઝોનેટ થાય છે વધારે તો આપણે એને જઈને સાંભળીએ પણ જે ઓલું હ્યુમન ઇન્ટરેક્શન છે એ નથી થયું સાચી વાત છે એક્ઝેક્ટલી તો એ લોકોને એ બહુ બહુ જ ઇફેક્ટ પડ્યું છે હવે જે આ સ્ટડી છે તમને જે હું વાત કરું છું કે મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશને કરી છે એપ્રિલથી શરૂ થયું હતું આમ તો એ લોકોની સ્ટડી થ્રુ આઉટ મેની યર્સ છે પણ ખાસ સ્પેસિફિક ફોર કોવિડ એપ્રિલથી શરૂ કર્યા હતા આ લોકો અને આ લોકો કહે છે કે 64% આર કોપિંગ વેલ બટ વી આર યુઝિંગ અ કોપિંગ strategy એટલે કોપ કરી શકે છે પણ એ લોકો કઈ કોપિંગ સ્ટ્રેટેજી યુઝ કરે છે કે જેના હિસાબે આપણે આપણા વાસ્તે ઇઝી થાય હવે તો પણ આપણે આમ જોવા જાય કે 64 છે તો બાકીના બીજા ક્યાં ગયા 36% જે છે એ લોકો બિલકુલ કોપ નથી કરી શકતા હવે જ્યારથી આ શરૂ થયું તો હું પોતે NHS વોલન્ટિયર રિસ્પોન્ડરમાં જોઈન થયો વોલન્ટરી છે અને લગભગ 6 મહિના હું જનરલ પબ્લિક સાથે ડીલ કરતો હતો કે જ્યાં આપણે ચેક એન્ડ ચેટ કે આપણે ફોન એ લોકો બહુ લોની થઈ ગયા હોય બહુ ડિપ્રેસ થઈ ગયા હોય તો એ લોકો ફોન કરે ને પછી આપણને ડિટેલ્સ મળે ને આપણે લોકોને સામેથી ફોન કરે બટ ધેટ્સ અ વન ઓફ સેશન હવે તમે પોતે વિચાર કરો કે જ્યારે અમે શરૂઆત કર્યા હતા અને ગુડ સેમ પણ કે છે ગુડ સમારસન અને તમે વિચાર કરો કે આખી કન્ટ્રીમાં 750,000 વોલન્ટિયર્સ ઉભા થઈ ગયા માશાલ્લાહ દેટ ઇઝ સમથિંગ કે આપણે બ્રિટિશ બધા પ્રાઉડ થઈ શકીએ કે યુ નો ઇટ્સ અ બિગ અચીવમેન્ટ ઓકે અને પછી તમે જોવા જાઓ કે ઇન્ડિવિજ્યુઅલી આપણી જમાતો ફોર એક્ઝામ્પલ બર્મિંગહામ જમાત છે તો એ લોકોના બે ગ્રુપ્સ તો છે એક છે શોપિંગ કરી આપતું હતું બધાને ડિલિવર કરતા હતા ફૂડ બીજા હતા કે જે ખાવાનું રાંધીને મોકલાવતા બીજા હતા કે ટેલિફોન કરીને પૂછા કરતા હતા વફા છે અને આ બધા જે આપણી કમિટીઝ હતી બર્મિંગહામમાં એક્સલન્ટ જોબ એ લોકો કર્યા છે હવે એને બાદ કરતા આખા યુકેમાં 750,000 વોલન્ટિયર્સ very very impressive હવે સિચ્યુએશન શું થઈ ગયું છે કે આ બધું જ્યારે સેકન્ડ લોકડાઉન હજી શરૂ નહોતું થયું કે અમને કહેવામાં આવ્યું કે તમે બધા ચેક એન્ડ ચેટ પ્લસમાં મૂવ થાવ છો એટલે ઘણા અમે જે કાઉન્સલર્સ છે કે જે અમે વોલન્ટિયર્સને હેલ્પ કરે છે હવે નોટ ધ જનરલ પબ્લિક તો તમે સમજી શકો છો કે જે ઇમ્પેક્ટ પડ્યું છે વોલન્ટિયર્સ ઉપર એ કેટલું સિવિયર હશે કે હવે એ લોકોને જરૂરત છે કાઉન્સેલિંગની સાચી વાત છે સાચી વાત છે તો આમાં તમે મહેબૂબ હુસેનભાઈ તમે હવે એ બતાવશો કે એક સ્ટડી આજ સ્ટડીનો પાર્ટ છે કે થઈ છે કે જેને ઇમ્પેક્ટનો ફોકસ કર્યું છે બેમ ઉપર અને તમને જેમ ખબર છે કે બેમ સ્ટેન્ડ્સ ફોર બ્લેક એશિયન એન્ડ માઇનોરિટી એથનિસિટી તો આ આ આ બેમ ઉપર ઇમ્પેક્ટ જે કે આપણે બધા બેમ આવી જાય છે એની પર ઇમ્પેક્ટ શું થયો છે Unfortunately, both significant impact you share. Figures a loka nathi apta, both clearly. But a loka ke che ke che white British men che a loka thi double che lakpag bain no. Yeah, severe impact che. Have a
સિચ્યુએશન એવું છે કે જો ધ્યાન રાખવામાં નહીં આવે તો ઈ વર્સ થશે, ડિટિરિયરેટ થશે. બીજું શું હતું કે તો જો તમે આપણે વ્હાઇટ પોપ્યુલેશનમાં જોવા જાય તો ડિસ્પેરિટી હતી બિટવીન મેન એન્ડ વિમેન. જી જી મેન ભાઈ માણસોને વધારે પ્રોબ્લેમ હતા કમ્પેર ટુ લેડીઝ, બીકોઝ આમે આપણે જો જોવા જાય કે મેજોરિટી ઓફ ધ લેડીઝ, ભલે નો ઇટ ઓલ, મેજોરિટી ઓફ ધ લેડીઝ આર હોમ મેકર્સ. ઓકે, અને ભલે કામ પણ કરતા હોય પણ ધે સ્ટીલ રિસ્પોન્સિબલ ફોર ધ હોમ. દેટ ઇઝ હાઉ ઇટ હેઝ બીન ઇન સોસાયટી વિથ કિડ્સ એન્ડ એવરીથિંગ. તો એ લોકોને એટલું ઇમ્પેક્ટ નથી પડ્યું જેટલું જણને પડ્યું છે, માણસોને પડ્યું છે ઇમ્પેક્ટ, કે એ લોકો પાસે બીજું કાંઈ છે નહીં કે હવે આપણે શું કરીએ, કામે નથી જતા. અને પછી ઘરમાં હોય તો ઓબ્વિયસલી ઘરમાં થામ પણ ખખડે, તમને ખબર છે, તો ડોમેસ્ટિક વાયલન્સ રેટ પણ બહુ હાઈ ચાલ્યું ગયું છે, ડબલ થઈ ગયું છે હમણાં. તો પછી બાયુ એ કહી કે તમે ઘરમાં કામ કરો, ઘરમાં તમે હુવર પકડી લ્યો, તો પછી બિલકુલ બિલકુલ એમ જ હોવું જોઈએ. અને સવાલ એ પણ ઉભો થાય છે કે પેલા કેમ એમ નતું, ના 50-50 હોવું જોઈએ, બરાબર છે? લાઈફ આપણે જો સાથે કરીએ છે તો સંસ્કૃત નો વર્ડ છે અર્ધાગ્ની, માય અધર હાફ. પણ એમાં પ્રોબ્લેમ એક જ છે ને મહેબૂબ હુસેનભાઈ, કે 50-50 ઘરમાં થઈ જાય COVID-19 માં, તો પછી તમને ખબર છે ને કે જે માણસ જે છે એ પછી કામ પર જતો હોય તો પછી કામ પરથી આવે તો ભાઈ કહે કે ચાલ શરૂ થઈ ગયા તા. મારા એક્સપિરિયન્સ પ્રમાણે ઘરમાં પણ કામ બહુ જ ઘણું હોય છે, ઇવન જો મધર્સ કે વાઇફ્સ કામ ના કરતી હોય, ઘરમાં કામ બહુ ઘણું હોય છે. એમ નથી કે આપણી લેડીઝો પગ ઉપર પગ રાખીને બેઠા છે ને મેનિક્યોર ને પેડિક્યોર કરે છે, દે વર્ક વેરી હાર્ડ. હવે બીજું શું, there has to be a balance between the two. There has to be a balance. અને આમાં બીજું શું આવી પડ્યું આપણા યંગ પેરેન્ટ્સ ઉપર એસ્પેશિયલી, કે હવે તમે વિચાર કરો કે એક એક ફાધર છે કે ઇઝ અ ડોક્ટર અને ધ મધર ઇઝ ઓલ્સો અ ડોક્ટર, એ લોકોનું ટાઈમ આ કોવિડના હિસાબે દે વર વર્કિંગ ડબલ ધ શિફ્ટ, લિટરલી જેટલા ડોક્ટર્સ ને હું ઓળખું છું હોસ્પિટલમાં છે ડબલ શિફ્ટ કરતા હતા બધા. હવે આ લોકોના બચ્ચાઓને પણ એજ્યુકેશન ઘરેથી કરવાનું હતું. સાચી વાત. તો તમે તમે સમજી ગયા ને કે કેટલું છે કે યુ નો, ને આપણી કોમ્યુનિટીમાં મેજોરિટી માણસો જો કામ કરે છે તો દે આર એસેન્શિયલ વર્કર્સ, યુ સી, દે ફાર્માસિસ્ટ, દે ડેન્ટિસ્ટ, દે ડોક્ટર્સ, આપણે આમ જોવા જાય ઇવન કેર વર્કર્સ છે આપણા, બરાબર છે, નર્સિસ છે, યુ નો. એટલે ઘણાને તો એ ટાઈમ જ નથી મળ્યું કે આપણે કોવિડમાં ઘરે બેઠા છીએ. એક એડવાન્ટેજ હતું કે ટ્રાફિક નથી રસ્તામાં, ઓકે, પણ જ્યારે ઘરે આવે છે તો એ જ બચ્ચાને શીખાડવાનું હોય છે કે આજનું સિલેબસ કમ્પ્લીટ થયું ના થયું. એટલે હસબન્ડ વાઈફ ઓર ફેમિલી યુનિટ ઉપર જે પ્રેશર હતું, બહુ પ્રેશર હતું, આપણે નથી સમજી શકતા. પણ જો જ્યારે આપણે કાઉન્સેલિંગ કરીએ છીએ તો આ બધી વાત આવે છે આપણા પાસે કે આમ નથી થઈ શકતું, આમ ન થઈ શકતું. ને હું તમને કહું કે કોઈ એવા નથી કપલ્સ હમણાં તો જેટલાને 6 મહિનામાં જોયો છું કે એકબીજાને બ્લેમ કરતા હોય. બ્લેમ કરતા હોય તો એક વસ્તુ પર ટાઈમ નથી. આ બધું કરવા બાદ અમે એટલું થાકી ગયા છે, 14 કલાક 16 કલાક અમે કામ કરીને આવે છે, અને પછી બચ્ચાને અમે ટાઈમ ક્યાંથી આપી શકીએ. સાચી વાત છે. હવે એ પણ એક મોટો પ્રેશર છે. અને જે આ કોપિંગ સ્ટ્રેટેજીસ છે તો આપણા BAME માં તો બહુ જ વધારે છે, ડબલ ધેટ ઓફ ધ વ્હાઇટ પોપ્યુલેશન. અને સેડલી જ્યાં વ્હાઇટ પોપ્યુલેશનમાં ડિસ્પેરિટી છે બિટવીન મેન એન્ડ વિમેન, આપણા જે BAME માં જે છે એ લોકોમાં ડિસ્પેરિટી ખાસ નથી. ઇટ્સ 51-49, તમે સમજો. Women are suffering as much as the men are suffering. At least it's equal. Okay. Pretty much equal.
ને આ બધા તમને ફિગર્સ મળશે મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશનમાં, પણ ઓબ્વિયસલી આ બધું જરાક શુગર કોટેડ હોય છે, આપણને જરાક ઇન બિટવીન ધ લાઇન્સ વાંચવાનું હોય. હવે મહેબુબસેનભાઈ, મને જે છે એ ટેકનિકલ ડિપાર્ટમેન્ટ એક બ્રેકનું કહી છે, તો આપણે 2-3 મિનિટનો એક બ્રેક લઈ લઈએ.